ભીષ્મજીનો વધ કરવા માટે અંબાની તપસ્યા. ભીષ્મજી કહે છે, દુર્યોધન એ પછી મારી સામે જ પરશુરામજીએ તે કન્યાને બોલાવીને તે બધા જ મહાત્માઓની વચ્ચે બહુ દીન વચનો કહ્યા. ભદ્રે આ બધા જ લોકોની સામે મેં મારી પૂરી શક્તિથી યુદ્ધ કર્યું છે. મારી અધિકથી અધિક શક્તિ આટલી જ છે, તે પણ તે જોઈ લીધી છે. અમે તારી ઈચ્છા હોય ત્યાં ચાલી જા. આ સિવાય જણાવ કે હું તારી બીજું શું કાર્ય કરું. મારા વિચાર પ્રમાણે તો તું અમે વિશ્વનું સરણું લે. આના સિવાય તારા માટે બીજો કોઈ ઉપાય દેખાતો નથી. મને તો ભીષ્મે યુદ્ધમાં પરાસ્ત કરી દીધો છે. અત્યારે તે કન્યાએ કહ્યું, ભગવાન તમે જે કહ્યું છે તે બરાબર જ છે. તમે તમારા બળ અને ઉત્સાહ પ્રમાણે મારું કાર્ય કરવામાં કોઈ કસર છોડી નથી, પરંતુ છેવટે તમે યુદ્ધમાં ભીષ્મની વધી જ ન શક્યા. તમે યુદ્ધમાં ભીષ્મથી વધી ન શક્યા, તેમ છતાં હું કોઈ રીતે ભીષ્મની પાસે જઈશ નહીં. હવે હું એવા સ્થાન પર જઈશ જ્યાં રહેવાથી હું સ્વયં યુદ્ધમાં ભીષ્મનો સંહાર કરી શકું. આમ કહીને તે કન્યા મારો નાશ કરવા માટે તપ કરવાનો વિચાર કરીને ત્યાંથી ચાલી ગઈ. પરશુરામજી પણ મને કહીને બધા જ મુનિઓ સાથે મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા અને હું રથ પર ચડીને હસ્તિનાપુર ચાલ્યો આવ્યો. ત્યાં મેં બધી જ વાત માતા સત્યવતીને કહી સંભળાવી. માતાએ મને અભિનંદન આપ્યા. મેં તે કન્યાના સમાચાર પ્રાપ્ત કરવા માટે કેટલાક બુદ્ધિમાન માણસોને નિયુક્ત કરી દીધા. તેઓ મારા હિત માટે દરરોજ બહુ જ સાવધાનીપૂર્વક તેના આચરણ, ભાષણ અને વ્યવહાર વગેરેના સમાચાર જણાવતા રહેતા હતા. કુરુક્ષેત્રની તે કન્યા યમુનાના તટ પરના એક આશ્રમમાં ગઈ અને ત્યાં ઘણું અલૌકિક તપ કરવા લાગી. તે 6 મહિના સુધી માત્ર વાયુનો આહાર કરીને કાષ્ઠની મૂર્તિની જેમ ઊભી રહી. ત્યાર પછી તે 1 વર્ષ સુધી ખરી પડેલા પાંદડા ખાઈને પગના અંગૂઠા ઉપર ઊભી રહી. આ પ્રમાણે 12 વર્ષ તપ કરીને તેણે આકાશ અને પૃથ્વીને સંતપ્ત કરી દીધા. ત્યાર પછી તે 8મા અથવા 10મા મહિને માત્ર ઝડપીને નિર્વાહ કરવા લાગી. પછી તીર્થ સેવનની લાલસાથી આમ તેમ ફરતી ફરતીને તે વત્સ દેશમાં ગઈ. ત્યાં પોતાના તપના પ્રભાવથી તે અડધા શરીરથી તો અંબા નામની નદી થઈ ગઈ અને અડધા શરીરથી વત્સ દેશના રાજાને ત્યાં કન્યારૂપે ઉત્પન્ન થઈ. આ જન્મમાં પણ તેણે તપનો આગ્રહ કરતા જોઈને સઘળા તપસ્વીઓએ તેને રોકીને પૂછ્યું, તારે શું કરવું છે? ત્યારે તે કન્યાએ તે તપોવૃદ્ધ ઋષિઓને કહ્યું, ભીષ્મે મારો અનાદર કર્યો છે અને મને પતિ ધર્મથી ભ્રષ્ટ કરી દીધી છે. તેથી મેં કોઈ દિવ્ય લોકની પ્રાપ્તિ માટે નહીં, પરંતુ ભીષ્મનો વધ કરવા માટે તપનો સંકલ્પ કર્યો છે. મારો એવો નિશ્ચય છે કે ભીષ્મના મરાઈ ગયા પછી મને શાંતિ મળી જશે. હું તો ભીષ્મ સાથે બદલો લેવા માટે જ તપ કરી રહી છું. તેથી તમે લોકો મને તપ કરતા રોકશો નહીં. જે ત્યારે તે બધા જ મહર્ષિઓએ વચ્ચે ઉમાપતિ ભગવાન શંકરે તે તપસ્વીનીને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. તે કન્યાએ મારો પરાજય થાય એવું વરદાન માગ્યું. આ સાંભળીને મહાદેવજીએ કહ્યું, તું ભીષ્મનો નાશ કરી શકીશ. ત્યારે તેણે ફરી કહ્યું, ભગવાન હું તો સ્ત્રી છું, તેથી મારું હૃદય પણ બહુ જ શૌર્યહીન છે. પછી હું ભીષ્મને યુદ્ધમાં કઈ રીતે જીતી શકીશ? તમે એવી કૃપા કરો જેથી હું સંગ્રામમાં શાંતનું નંદન ભીષ્મને મારી શકું. ભગવાન શંકરે કહ્યું, મારી વાત અસત્ય થશે નહીં, તેથી તું ભીષ્મનો વધ કરી અવશ્ય કરીશ અને બીજો દેહ ધારણ કરવા છતાં પણ બધી જ વાતની તને સ્મૃતિ રહેશે. તું દુપદને ત્યાં જન્મ લઈને એક ચિત્રયોધી વીર સંવત મહારથી બનીશ. મેં જે કહ્યું તે જ બધું જ તે પ્રમાણે જ થશે. તું કન્યારૂપે જન્મ્યા પછી થોડા સમયમાં જ પુરુષ થઈ જઈશ. આમ કહીને ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા. તે કન્યાએ એક મોટી ચિત્તાશ બનાવીને અગ્નિ પ્રજ્વલિત કર્યો અને ભીષ્મનો વધ કરવા માટે અગ્નિમાં પ્રવેશ કરું છું એમ કહીને તે ચિત્તામાં પ્રવેશ કરી ગઈ.